જય શ્રીમન્નારાયણ. રામાનુજદાસ શ્રીમાન ગટ્ટુ વેણુગોપાલ સ્વામી દ્વારા વર્ણન કરેલ શ્રીમદ ભગવદ્ ગીતાનું ગુજરાતી ભાષાંતર હું આપને કહી રહી છું. અધ્યાય 15, પુરુષોત્તમ પ્રાપ્તિ યોગ, શ્લોક 4. તતઃ પદમ તત્પરિમાર્ગિતવ્યમ યસ્મિન ગતા ન નિવર્તંતિ ભૂયઃ તમેવ ચાદ્યં પુરુષં પ્રપદ્યે. યતઃ પ્રવૃત્તિઃ પ્રસૃતા પુરાણી. ઓમ. ગીતાચાર્ય શ્રી કૃષ્ણ પરમાત્મા અર્જુન સાથે આપણને બધાને પુરુષોત્તમ પ્રાપ્તિ યોગ શીખવી રહ્યા છે. પરમાત્મા કહે છે, અર્જુન, આ સમગ્ર સૃષ્ટિની ઉત્પત્તિ શ્રીમન નારાયણથી થઈ છે, જે સર્વોચ્ચ પરબ્રહ્મ છે. આ સંસારમાં દેહધારી આત્માઓ દ્વારા ભોગવવામાં આવતા સુખો અને આ સુખોમાં દેહધારી આત્માઓની રુચિ સદૈવ ચાલતી રહે છે. આ બધાનું મૂળ કારણ શ્રીમન નારાયણ છે. આથી મનુષ્યએ એ જ શ્રીમન નારાયણનો આશ્રય લેવો જોઈએ, તો જ મનુષ્ય આ બંધનમાંથી મુક્ત થઈને પરમધામની પ્રાપ્તિ કરશે, જ્યાંથી મનુષ્ય આ સંસારમાં પુનઃ પાછો આવશે નહીં. આ પ્રમાણે શ્રી કૃષ્ણ પરમાત્મા સ્પષ્ટ કરી રહ્યા છે કે જન્મ મૃત્યુના ચક્રમાંથી અને સંસાર વૃક્ષમાંથી મુક્ત થવા માટે આપણે માત્ર શ્રીમન નારાયણનું જ શરણ લેવું જોઈએ. શ્રી કૃષ્ણ પરમાત્માના ઉપદેશોનું મનન કરતા શ્રી કૃષ્ણ પરમાત્માનું શરણ લઈ આપણા જીવનને અર્થપૂર્ણ બનાવવાનો પ્રયાસ કરતા ચાલો આપણે બધા શ્રી કૃષ્ણ પરમાત્માના શબ્દોનું આ શ્લોક સ્વરૂપે પુનરાવર્તન કરીએ. તતઃ પદમ તત્પરિમાર્ગિતવ્યમ યસ્મિન ગતા ન નિવર્તંતિ ભૂયઃ તમેવ ચાદ્યં પુરુષં પ્રપદ્યે. યતઃ પ્રવૃત્તિઃ પ્રસૃતા પુરાણી. શ્રી કૃષ્ણ પરમાત્માએ આખી ભગવદ્ ગીતાનો સાર અધ્યાય 18ના શ્લોક 65-70માં 8 ઉપદેશ દ્વારા કહ્યો છે. શ્રી કૃષ્ણ કહે છે, જે મારા આ 8 ઉપદેશ અનુસરે છે તે મને પ્રિય છે. એ સર્વે ભક્તોનું હું બધી જ રીતે રક્ષણ કરીશ. શ્રી કૃષ્ણ પરમાત્મા પાસેથી આખી ભગવદ્ ગીતા સાંભળ્યા પછી અર્જુન કહે છે, કરિષ્યે વચનમ તવ. એટલે કૃષ્ણ, હું તમારી આજ્ઞાનું પાલન કરીશ, તમે કહો છો એમ કરીશ. અને આથી જ શ્રી કૃષ્ણએ દરેક પ્રકારના યશ અને વિજય અર્જુનને આપ્યા છે. તો ચાલો આપણે પણ પરમાત્માને 8 વાતો પાળવાનું વચન આપીએ. પરમાત્માને આપેલા વચનથી મોટી કોઈ પૂજા, તપ કે યજ્ઞ નથી. 8 પ્રતિજ્ઞાઓ જે આપણે લેવી જોઈએ તે હું હવે કહું છું. આપ સૌ પણ એનો મન અને હૃદયથી વિચાર કરો. આ રીતે શ્રી કૃષ્ણને વચન આપતી વખતે આપણે સૌ શ્રી કૃષ્ણની હસ્તી મુખમુદ્રાનો મનમાં વિચાર કરીએ અને પરમ આનંદનો અનુભવ કરીએ. જય શ્રીમન્નારાયણ. આપણા 8 વચનો આ પ્રમાણે છે. આપણું પહેલું વચન, હે શ્રીમન્નારાયણ, તમારા ઉપદેશ પ્રમાણે હું હંમેશા તમારું ધ્યાન અને ચિંતન કરીશ. આપણું બીજું વચન, હે શ્રીમન્નારાયણ, તમે કહ્યું છે તેમ હું સદાય તમારી ભક્ત રહીશ. આપણું ત્રીજું વચન, હે શ્રીમન્નારાયણ, હું મારા કર્મો તમને સંતોષ થાય તેમ
અને તમારી સેવા માટે કરીશ. આપણું ચોથું વચન, હે શ્રીમન નારાયણ, તમે અનુસરવા કહ્યું છે તેમ મને પૂર્ણ શ્રદ્ધા છે કે હું તમારી છું. હું સદાય મારા હાથ જોડી તમને નમસ્કાર કરીશ, તમારી ભક્તિ કરીશ. આપણું પાંચમું વચન, હે શ્રીમન નારાયણ, હું તમારા શબ્દો યાદ કરું છું. મામેકમ શરણમ વ્રજ, તમે તમારી શરણમાં આવવા કહ્યું છે. શ્રીમન નારાયણ, હું માત્ર તમારા જ શરણમાં છું. આપણું છઠ્ઠું વચન, હે શ્રીમન નારાયણ, આપે કહ્યું છે મા શુચ, તમે અમને આશ્વાસન આપી શોક ન કરવા માટે કહ્યું છે, તો હું દુખી નહીં થાઉં, શોક નહીં કરું. આપણું સાતમું વચન, હે શ્રીમન નારાયણ, અમારા કલ્યાણ અર્થે આપે શ્રીમદ ભગવદ્ ગીતા રૂપી આશીર્વાદ આપી અમારા સૌ પર કૃપા કરી છે, તો હું દરરોજ ઓછામાં ઓછો એક શ્લોક વાંચીશ અથવા સાંભળીશ એવો સંકલ્પ લઉં છું. આપણું આઠમું વચન, હે શ્રીમન નારાયણ, હું ગીતાના દૈવી શબ્દો એ ભક્તો સુધી પહોંચાડવાનો પ્રયત્ન કરીશ જેવું ગીતાથી અજાણ છે. હે શ્રીમન નારાયણ, તમે કહ્યું છે તેમ કરીશ, તમે કહ્યું છે એમ વર્તીશ અને તમારા માટે જ કર્મ કરીશ. શ્રીમન નારાયણને આપેલું વચન કે દરરોજ તમે કહ્યું છે એમ કરીશું, એ જ એક મહાન પૂજા છે. તો ચાલો આપણે સૌ દૃઢ શ્રદ્ધા સાથે પ્રભુ પાસે એક સંકલ્પ લઈએ. શ્રીમન નારાયણ કરિષ્યે વચનમ તવ. શ્રીમન નારાયણ, હું તમારી આજ્ઞાનું પાલન કરીશ. સર્વમ શ્રી કૃષ્ણાર્પણમસ્તુ. જય શ્રીમન નારાયણ. તતઃ પદમ તત પરિમાર્ગિતવ્યમ યસ્મિન ગતા ન નિવર્તંતિ ભૂયઃ તમેવ ચાદ્યં પુરુષં પ્રપદ્યે. યતઃ પ્રવૃત્તિઃ પ્રસૃતા પુરાણી. ઓમ તતઃ પદમ તત પરિમાર્ગિતવ્યમ યસ્મિન ગતા ન નિવર્તંતિ ભૂયઃ તમેવ ચાદ્યં પુરુષં પ્રપદ્યે. યતઃ પ્રવૃત્તિઃ પ્રસૃતા પુરાણી. જય શ્રીમન નારાયણ. તમામ ભક્તોને ખાસ વિનંતી, આપણા જીવનની દરેક બાબતોમાં આપણે તાત્કાલિક અને અસરકારક પરિણામો ઈચ્છીએ છીએ. આ પ્રાપ્ત કરવા માટે ચાલો દરરોજ એક મિનિટ ફાળવીએ અને નારાયણાશ્રમ વાંચીએ. નારાયણાશ્રમ મેળવવા માટે તેની વેબસાઇટ જે www.narayanashram.org છે તેના પર જાઓ અને રજિસ્ટ્રેશનમાં તમારું નામ અને ઈમેલ આપો. તમે આપેલા ઈમેલ પર તમને નારાયણાશ્રમ PDF પ્રાપ્ત થશે. PDFમાં રામાયણનો એક શ્લોક, ગીતાનો એક શ્લોક અને એક વિષ્ણુ નામ છે. આ ત્રણને નારાયણાશ્રમ કહેવામાં આવે છે. દરેક વ્યક્તિને આ શ્લોકોનું અલગ અલગ સંયોજન પ્રાપ્ત થાય છે. જ્યારે દરેક વ્યક્તિ 24,000 ભક્તો સાથે તેમના નારાયણાશ્રમને દરરોજ વાંચે છે અથવા સાંભળે છે, ત્યારે સમગ્ર રામાયણનું એક વાર પારાયણ, શ્રીમદ ભગવદ્ ગીતાનું 33 વાર પારાયણ અને વિષ્ણુ સહસ્ત્ર નામનું 24 વાર પારાયણ રોજ પૂર્ણ થાય છે. આ એક અદ્ભુત અને અસાધારણ પરિણામ છે. તેથી તમે અને તમારા પરિવારના સભ્યો તરત જ વેબસાઇટ પર જાઓ અને તમારું નારાયણાશ્રમ મેળવો. જય શ્રીમન નારાયણ.